ચોવીસ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિઓમાં જઈ આજે ડૉક્ટર હોમી ભાભાની પુણ્યતિથિ છે ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ અને ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે દોરનાર મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નવના રોજ મુંબઈમાં શિક્ષિત અને ધનાઢ્ય પારસી કુટુંબમાં થયો હતો બાળપણથી જ હોમી ભાભા હોશિયાર હતા તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની જ કેથેડ્રલ જ્હોન કેનન હાઈસ્કૂલમાં થયું ત્યાર પછી આગળ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ઇંગ્લેન્ડ ગયા એ સમયે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી અહીં તેમણે ગણિત અને એન્જિનિયરિંગનું ઉચ્ચ શિક્ષણ મેળ્યું ઓગણીસો તેત્રીસમાં ડોક્ટર ભાભાને સર આઇઝેક ન્યૂટન સ્ટુડન્ટશીપ મળી એ પછી ઓગણીસો પાંત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની પદવી મેળવી ઓગણીસો ચાલીસમાં હોમી બાભા ભારત પાછા આવ્યા અહીં આવ્યા બાદ બેંગલુરુમાં આવેલા વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્રમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા ઓગણીસો બેતાલીસ સુધી તેમણે અહીં કામ કર્યું ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને ડૉક્ટર હોમી બાભા પરમાણુ શક્તિ આયોગના અધ્યક્ષ બન્યા આ મહાન વિજ્ઞાનીના પ્રયત્નને કારણે જ ઓગણીસો પિસ્તાલીસમાં મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિચર્ચ નામની સંસ્થાની સ્થાપના થઈ ભારતનું સૌ પ્રથમ પરમાણુ રિએક્ટર ટ્રોમ્બેમાં સ્થપાયું અને તેનો યશ પણ તેમને જાય છે મેસોન કણ ડોક્ટર ભાભાની ઉત્તમ શોધ ગણાય છે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય તેમને અડેમ્સ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા ભારત સરકારે ઓગણીસો એકસઠમાં તેમને પદ્મ વિભૂષણનું સન્માન આપ્યું આ જ વર્ષે હોમી બાબાને મેઘનાદ એનાયત કરવામાં અને સો ચોસઠમાં મેલિયટ એવોર્ડનું સન્માન મળ્યું ચો જાન્યુઆરી ઓગણીસો છાસઠના ના રોજ માઉન્ટ બ્લાન્ક નજીક આ મહાન ભૌતિક વિજ્ઞાનીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું આ મહામાનવે મહામાનવને ભારત દેશ હંમેશા યાદ રાખશે જય હિન્દ જય ભારત